નમસ્કાર, વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે. જુલાઈ મહિનાના પૂરા થતાં જ ફાઇનાન્સથી જોડાયેલા કામોની સમયમર્યાદા પણ પૂરી થઈ ગઈ છે. તેમજ 1 ઓગસ્ટથી બદલાવા જઈ રહેલા નિયમો અને તેમની છેલ્લી તારીખની જાણકારી હોવી તમારી પાસે ખૂબ જ જરૂરી છે. તો ચાલો એક નજર નાખીએ એ 10 બદલાવ પર જે 1 ઓગસ્ટથી થવાના છે. 1 ઓગસ્ટથી વીમાના નિયમો બદલાશે. IRDA દ્વારા આ વખતે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર 1 ઓગસ્ટ પછી ભારતીયોને ગાડી કે બાઇક લેવા પર જે થર્ડ પાર્ટી કે ઓન ડેમેજનો વીમો લેવો પડતો હતો તે હવે લેવાની કોઈ જરૂર નથી. લઘુત્તમ બેંક બેલેન્સને લઈને પણ નિયમ બદલાશે. એક્સિસ બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્રા બેંક, RBL બેંક 1 ઓગસ્ટથી નિયમોના ફેરફાર કરશે. આમની કેટલીક બેન્કો રોકડ ઉપાડવા અને જમા કરવા માટે ફી વસૂલશે, જ્યારે ઘણી બેંક લઘુત્તમ બેલેન્સ વધારવાની તૈયારી કરી રહી છે. PM કિસાનના યોજનાનો બીજો હપ્તો. યોજનાની શરૂઆતથી સરકારે દેશના 9 કરોડથી પણ વધુ ખેડૂત ભાઈઓને રોકડ લાભ પૂરા પાડ્યા છે. 1 ઓગસ્ટથી બીજો હપ્તો PM કિસાન યોજના હેઠળ જમા કરાશે. દેશના દરેક નોંધાયેલા ખેડૂતના ખાતામાં 1 વર્ષમાં 2,000 રૂપિયા કરીને 6,000 રૂપિયા જમા કરવામાં આવે છે. વર્ષ 2020નો 1લો હપ્તો એપ્રિલમાં આવ્યો હતો અને 2જો હપ્તો હવે ઓગસ્ટમાં અપાશે. ઈ કોમર્સ કંપની માટે 1 ઓગસ્ટથી નિયમ બદલાવા જઈ રહ્યા છે. હવે ઈ કોમર્સ કંપનીએ જણાવવું પડશે કે વસ્તુનું ઉત્પાદન ક્યાં કરવામાં આવે છે. નવા નિયમ મુજબ ઈ કોમર્સ કંપનીઓએ અન્ય ચાર્જની સાથે વેચાણ માટે મૂકવામાં આવેલા માલ અને સેવાઓની કુલ રકમની સંપૂર્ણ વિગતો આપવાની રહેશે અને તેની એક્સપાયરી એટલે કે સમાપ્તિ તારીખ શું છે એ પણ જણાવવાનું રહેશે. RBL બેંકે પણ ઘણા ફેરફાર કર્યા છે, જે 1 ઓગસ્ટથી અમલમાં આવી રહ્યા છે. ડેબિટ કાર્ડને ફરીથી ઇસ્યુ કરાવવા માટે ખોવાયેલા કેસમાં 200 રૂપિયા અને નુકસાનના કેસમાં 100 રૂપિયા ખર્ચ થશે અને ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક 250 રૂપિયા ભરવાના રહેશે. આ સિવાય મેટ્રો, શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ ગ્રાહકોને 1 મહિનામાં માત્ર 5 મફત ATM ટ્રાન્ઝેક્શન કરવા મળશે. LPG ગેસની કિંમતમાં બદલાવ. 1 ઓગસ્ટથી રાંધણ ગેસના ભાવમાં ફેરફાર કરવામાં આવશે. છેલ્લા 2 મહિનાથી ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આ 3જા મહિનામાં ચાલુ રહેશે કે કેમ એ જોવાનું રહ્યું. સમજાવો કે દેશની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને 1 તારીખે LPG ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ તો બદલાય જ છે. સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ. કોરોના સંકટ વચ્ચે સરકારે જાહેરાત કરી હતી કે 10 માર્ચ 2020થી 30 જૂન 2020 સુધીના 10 વર્ષીય બાળકીને 31 જુલાઈ સુધીમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવવાની તક મળશે. ગરીબ કે નીચલા મધ્યમ વર્ગની પરિવારની દીકરીને બોજ ન માને તેથી આ યોજના શરૂ કરવામાં આવી. 10 માસિકમાં યોજનાની સમીક્ષા કરવામાં આવે છે. હમણાં તેના પર 7.6% વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું છે. 2019-20 માટે રોકાણ બતાવવાની છેલ્લી તક. લોકડાઉન વચ્ચે પોસ્ટ વિભાગ દ્વારા લઘુત્તમ રકમ નિયત સમયગાળાની અંતર્ગત PPF સહિતની બચત યોજનામાં ન મૂકવા બદલ દંડ નાબૂદ કરવામાં આવ્યો હતો. પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, રિકરિંગ ડિપોઝિટ જેવી યોજનામાં દંડ વિના 31 જુલાઈ સુધી લઘુત્તમ રકમ ઉમેરી શકાશે. અગાઉ આ તારીખ 30 જૂન સુધી હતી, જેને 31 જુલાઈ સુધી લંબાવી દેવામાં આવી હતી. નાણાકીય વર્ષ 2018-19 માટે મૂળ તેમજ સુધારેલા આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ 2020ના રોજ સમાપ્ત થાય છે. તેથી સમય પૂરું ન થાય ત્યાં સુધી આ કામ કરો. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2019-20 માટે 80C, 80D અને 80G હેઠળ આવકવેરા કપ્તાનો દાવો કરવા માટે વિવિધ રોકાણો અથવા ચૂકવણી કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ છે. 2020 ઓગસ્ટ મહિનામાં તેમની તે કરવાની તક મળશે નહીં. વર્ષ 2020ની શરૂઆત COVID-19ના કારણે ચર્ચામાં રહી છે. COVID-19ના કારણે આપણા જીવનમાં ઘણા બદલાવ આવ્યા છે, ત્યારે આ 10 નવા નિયમો આપણા જીવનમાં કેટલા બદલાવ લાવે છે તે જોવાનું રહેશે. જો તમને અમારા સમાચાર ગમ્યા હોય તો અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર ફોલો કરો અને કમેન્ટ કરી અમને જણાવો.